नमस्कार हूँ मिथुन, आप જોઈ રહ્યા છો ગુજરાત બોલે છે। રાફેલ 14 ને લઈને પીએમ મોદી સામે સવાલો ઉઠાવનાર રાહુલ ગાંધી પોતે જ આવી ગયા છે સવાલોના ઘેરામાં। આ સવાલો છે આવક કરતા વધુ સંપત્તિના। 2004 માં રાહુલ ગાંધીએ જ્યારે લોકસભા બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું ત્યારે તેમની સંપત્તિ તેમણે ઉમેદવારી પત્રમાં 55 લાખની હોવાનું લખ્યું હતું અને 2014 માં તેમણે પોતાની સંપત્તિ 9 કરોડ રૂપિયા દર્શાવી હતી। સાંસદને મળતા વેતન સિવાય રાહુલ ગાંધીની આવકનો અન્ય કોઈ સ્ત્રોત નથી, ત્યારે 10 વર્ષમાં સંપત્તિ 8.5 કરોડ રૂપિયા કઈ રીતે વધી શકે તે સૌથી મોટો સવાલ છે। નેતાઓની વધતી સંપત્તિ અંગે ગુજરાતની જનતાનું શું કહેવું છે તે જાણીએ। તો ખાસ કરીને આજે ગુજરાતની જનતાને આપણે પૂછીશું અને ગુજરાતની જનતા આ બાબતે શું કહેવા માગે છે કે 10 વર્ષમાં 8.5 કરોડ રૂપિયા સંપત્તિ કેવી રીતે વધી ગઈ રાહુલ ગાંધીની, જ્યારે તેઓ કોઈ વ્યવસાય નથી કરતા, માત્ર તેઓ સાંસદ છે, ત્યારે સાંસદના પગારમાં આટલી સંપત્તિ કેવી રીતે વધી। સવાલ એ છે કે નેતાઓની સંપત્તિમાં થતા અધધ વધારા અંગે ગુજરાત શું બોલે છે। આમ જનતાની આવક 5 વર્ષમાં ડબલ નથી થઈ શકતી, તો નેતાઓની સંપત્તિ કેવી રીતે અનેક ગણી વધી જાય છે। જનતાની સેવા કરવાનું વચન આપીને ચૂંટાતા નેતાઓ આવક વધારવાની ફોર્મ્યુલા લોકોને કેમ નથી જણાવતા। કોઈ કાર્યકરને ચૂંટણી મળે અને 5 વર્ષની ટર્મ પૂરી થાય ત્યાં સુધીમાં નેતા માલામાલ થઈ જાય છે। આ અંગે ગુજરાત શું બોલે છે તે વિશે જાણીએ। તમારા સંવાદદાતા રાજકોટથી રક્ષિત જોડાઈ ગયા છે, અમદાવાદથી અમારા સંવાદદાતા અમિત જોડાઈ ગયા છે, સાથે જ અમારા સંવાદદાતા તુષાર જોડાઈ ગયા છે વડોદરાથી। સૌ પ્રથમ અમિત આપને પૂછવા માંગીશું, જે રીતે સાંસદોની હોય કે નેતાઓની હોય જે સેલરી વધતી હોય છે, જે પૈસા વધતા હોય છે, સેલરી તો એમની એટલી જ હોય છે, પણ જે રીતે પૈસા ડબલ થઈ જતા હોય છે, રાહુલ ગાંધી પર આજે જ્યારે સવાલ ઉઠાવવામાં આવ્યા અને 10 વર્ષમાં તેમની સંપત્તિ 8.5 કરોડ વધી ગઈ, આ બાબતે ગુજરાત શું બોલે છે? બિલકુલ મિથુન, જે પ્રકારથી રાજનેતાઓની સંપત્તિ જે છે 5 વર્ષમાં બમણી થાય છે, આ જે સવાલ છે તે સવાલ મુદ્દે અમે અમદાવાદના સરસપુર વિસ્તાર ખાતે છીએ અને અહીંયા ગુજરાત શું બોલે છે અમારા મહાઅભિયાન હેઠળ અમે સીધી વાત કરીશું અહીંના નાગરિકો સાથે। શું કહેવા માંગો છો આપ કે 5 વર્ષમાં નેતાઓની સંપત્તિ બમણી થઈ જાય છે, શું માનો છો આપ? જેમ કે આપણે જોઈએ છીએ, જે તે ઇલેક્શન છે, જે તે પાર્ટી છે, સામાન્ય માણસ વધારે સામાન્ય થતો જાય છે અને નેતાઓની સંપત્તિ બમણીને બમણી થતી જાય છે। એનું કારણ શું છે એ કોઈને ખબર પડતી નથી। જેમ કે સામાન્ય માણસ છે તો તેને શું પરિસ્થિતિ છે, આ છે તે છે, નેતાઓ છે કે વધારે ને વધારે બિઝનેસ બતાવે છે, આ છે તે છે, એમની સંપત્તિમાં કઈ રીતનો વધારો થાય છે કોઈ સામાન્ય માણસને ખબર નથી। બીજી વાત, જેમ કે ઇલેક્શન આવે છે તો પાર્ટીઓ એમ કે છે અમે આ કરીશું તે કરીશું, પણ કંઈ કામ થતું નથી। વોટ લેવા હોય ત્યારે કે અમે આ કરીશું, રસ્તા સીધા કરીશું, મકાનો આપીશું, આ સુવિધા આપીશું, પણ કોઈને કોઈ લાભ મળતો નથી, કોઈને કોઈ લાભ મળતો નથી। આપ શું કહેવા માંગો છો? 5 વર્ષમાં નેતાઓની સંપત્તિ વધી જાય છે, આવક કઈ રીતે એમની વધે છે, બમણી થાય છે, શું માનવું છે આપનું, શું કહેવું છે? અત્યાર સુધી જેટલા બી કૌભાંડો થયા છે એ નેતાઓ દ્વારા જ થયા છે, એ પછી રોડ રસ્તાના હોય, રોડના જેટલા બી કોન્ટ્રાક્ટરો જે કોન્ટ્રાક્ટ આપે છે નેતાઓ, એ એમનું કમિશન રાખી અને પછી આગળ રોડ રસ્તાનો ભ્રષ્ટાચારો તમને ખબર જ છે, રોડ 5 વર્ષે એક વાર બે વાર બનતા હોય છે, પણ સરકારી ચોપડે અત્યાર સુધી તમે જોઈ લો બધા રોડ અત્યારે ઓન પેપર બોલે છે, બરાબર છે, બાકી જ્યારે બી રોડ રસ્તા બનતા હોય છે તો ખાલી થીંગડા મારી અને જતા રહી છે, પૂરા રોડ તો બનતા જ નથી। અને આ ભ્રષ્ટાચાર એ જેટલા બી કોન્ટ્રાક્ટરો છે એ એમને જે તે નેતાઓને ગિફ્ટો કે પછી એમનું કમિશન પહોંચાડતા હોય છે, એમાં આ લોકોની આવક બમણીને બમણી થતી રહી છે। બીજી નાની મોટી ઘણી બધી એવી સુવિધાઓ જે પ્રજા સુધી પહોંચતી જ નથી, ગ્રાન્ટો બહુ મોટી મોટી ફાળવે છે, અમે આમ કર્યું, અમે તેમ કર્યું, અમે 5 લાખ 10 લાખ અહીંયા ખર્ચા, પણ એ ડાઉન ધ લાઈન નીચે સુધીની પબ્લિક પાસે એ વસ્તુ પહોંચતી જ નથી, ડાઉન ધ લાઈન નથી પહોંચતી। આપ શું કહેવા માંગો છો? શું ખરેખર જે નેતાની સંપત્તિ છે એનું વધવાનું કારણ આપને ખ્યાલ છે, એમની આવક બમણી થાય છે એ ખબર છે? એટલે એમાં હવે અમે પોતે જ કન્ફ્યુઝ, બધી પબ્લિક કન્ફ્યુઝ જ છીએ કે નેતાને એવી તો શું બિઝનેસ છે કે આટલા રૂપિયા એમ કે કેવી રીતના એ લોકો કમાય છે, એમ
पब्लिक पण कन्फ्यूज છે आप શું કહેવા માંગો છો કઈ રીતે નેતાઓની આવક બમણી થાય છે ચૂંટણીમાં વાયદાઓ આપે છે પૂરા થાય છે હેલો એમાં કહેવાનું એવું છે કે ઇલેક્શન આવે છે ત્યારે નેતાઓ બધા આવી જાય છે અમે તમને આ રીતે સુવિધા આપીશું આમ કરીશું તેમ કરીશું અમારો જો પગાર પંચ હોય છે તો અમારે વર્ષે પરતતું નથી અને એ લોકોને તો ઘણું ઘણું ડબલ ને ડબલ થતું જાય છે અને અમારે તો 500 રૂપિયા પણ વધારતા નથી એ લોકો તો અમારે તો જેમ ચાલવાનું છે 5000 પગાર હોય તો 5000 જ રહે છે 5000 થી 100 પણ નથી થતી તો એ લોકોને તો વર્ષે ને વર્ષે ડબલ ને ડબલ થતી જાય છે તો એ લોકો ખોબાન ઘણું કરે છે અને અમારા જેવા લોકો માણસને મજૂરી જ કરવાની હોય છે એ લોકો તો બેઠા બેઠા બસ કે તમારે ગરીબ માણસને આટલી ગ્રાન્ટ આપી છે આને લોકોને આટલું આપી છે તો અમારા લોકોને તો કોઈ 5 રૂપિયા પણ ગ્રાન્ટ પહોંચે છે આપને ગ્રાન્ટ એક રૂપિયા પણ નથી પહોંચતી અને જાહેરાતો બધી મોટી મોટી કરે છે કે અમે આટલું આટલો આપ્યું છે ગરીબોને આટલું આપ્યું છે તો અમારા ઘર તરફ તો 5 રૂપિયા પણ નથી આવતા તો આવા તો જોઈએ ને અમારી તો એ માટે તો નેતા જ ભ્રષ્ટાચાર છે બધા કીધું ને આપ સાંભળી રહ્યા હતા કે નેતાઓ દ્વારા જે સંપત્તિ બમણી થઈ રહી છે નેતાઓની તો એક વાત સ્પષ્ટ છે કે નેતાઓ દ્વારા જે વાયદાઓ આપવામાં આવે છે ચૂંટણીમાં એ ચૂંટણી પૂરતા જ વાયદા હોય છે ચૂંટણી જ્યારે પતી જતી હોય છે ત્યારબાદ નેતાઓ ગાયબ થઈ જતા હોય છે સંપત્તિઓ નેતાઓની દિન પ્રતિદિન જે છે એ વધી રહી છે આવક તેમની બમણી થઈ રહી છે સામાન્ય માણસ જે છે એ મતદાર છે પરેશાન છે અને દરેક વ્યક્તિ હવે મતદાર છે જાગૃત છે અને જાણે છે કે નેતાઓ હોય કે બીજા જે લોકો તેમના મળતિયા છે તેમના તરફથી ભ્રષ્ટાચાર ક્યાંક ને ક્યાંક આદરવામાં આવી રહ્યું છે જી 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 અમિત તો સુરતથી અમારા સંવાદદાતા તેજસ પણ જોડાઈ ગયા છે તેજસ આપને પૂછવા માંગીશું કે જે રીતે આજે રાહુલ ગાંધી પર સવાલ થયા કે 10 વર્ષમાં તેમની સંપત્તિ 8 કરોડ 45 લાખ રૂપિયા વધી ગઈ છે તો આખરે તે કઈ રીતે વધી તે ભાજપ દ્વારા સવાલ કરવામાં આવ્યો છે નેતાઓની સંપત્તિ જે ઉત્તરોત્તર વધી રહી છે તે બાબતે ગુજરાત શું બોલી રહ્યું છે જરૂરથી આજે ગુજરાત બોલેમાં આપણે આ જ મુદ્દે વાત કરીએ છીએ કે નેતાઓ જ્યારે પણ નોમિનેશન ફાઇલ કરતા હોય ત્યારે તેમની જે સંપત્તિ હોય છે ખૂબ ઓછી હોય છે અને ખાસ કરીને એવા અનેક કિસ્સાઓ છે જેમાં પહેલી વખત ઇલેક્શન લડતાની વ્યક્તિની જે સંપત્તિ હોય છે ખૂબ ઓછી હોય છે પરંતુ જ્યારે 5 વર્ષ બાદ ફરી તે એફિડેવિટ કરે છે ત્યારે તેની જે ઇન્કમ હોય છે તેની સંપત્તિ હોય છે કરોડોમાં થઈ જતી હોય છે ગુજરાત પોલીસમાં આજે આપણી સાથે કેટલાક લોકો છે એમની સાથે વાત કરીએ અને એમને જ પૂછે કે તેઓ શું માંગ્યા છે સર જ્યારે પણ એક રાજનેતા ઇલેક્શન લડતા હોય છે અથવા તો જ્યારે એમની સંપત્તિ જાહેર કરતા હોય છે ત્યારે ખૂબ નોમિનલ હોય છે અને 5 વર્ષમાં કરોડોને આસામી થઈ જતા હોય છે શું લાગે છે આપને કેટલું આ વિચારી રહ્યા છો હાલ રાજકારણ વસ્તુમાં જ્યારે પણ આવે છે કોઈ પણ કેન્ડિડેટ ત્યારે એની ગણતરી હોય છે કે પ્રજાની સેવા કરવાની પરંતુ એ સેવા કરતાં કરતાં ક્યારે એ મેવા તરફ ચાલ્યા જાય છે એ પબ્લિકની સમજમાં નથી આવતું અને તમે કીધું એમ કે જે પ્રમાણે સંપત્તિ જે પહેલી વખતે ઇલેક્શનમાં ડિક્લેર થાય છે 5 વર્ષ પછી ફરીથી એ જ ઉમેદવાર જ્યારે એમની એફિડેવિટ સંપત્તિની કરે છે ત્યારે એ સંપત્તિ 200-500 ગણી વધી ગઈ હોય છે એટલે અમે તો સામાન્ય નાગરિકો છીએ અને અમારા જે ધંધા રોજગાર અથવા તો નોકરી છે એ એમનો જો અમે અમારો આવકનો દર ગણીએ તો એ આવકના દરની સામે અમારી સંપત્તિ તો 2 ગણીએ નથી થતી કારણ કે અત્યારનો મોંઘવારી ઇન્ફ્લેશન અને એ બધાની તમે ગણતરી મૂકો તો માંડ 2 છેડા સામાન્ય નાગરિકોના ભેગા થતા હોય છે ખર્ચાના અને આવકના તો એની સામે જે આ ઉમેદવારો જે બીજી વખતે નોમિનેશન કરે છે પોતાના તો એમની સંપત્તિ 200-300-500 ગણી વધી જાય છે એ અમને તો સામાન્ય પ્રજાને એ ગળે ઉતરતી નથી વાત ખાસ કરીને એક સામાન્ય જ્યારે નોકરી કરતા હોય છે 2 છેડા ભેગા કરવાનું અઘરું પડતું હોય છે અને ખર્ચા ઘરના કરવા પડતા છે મોંઘવારી સામે હોય છે રાજનેતાઓ કે રીતે આટલું કમાઈ લેતા શું લાગે છે આપને રાજનેતાઓ માટે આપણે બીજું વધારે શું છે કે અત્યારે મારા જે કનિંગે તમને જે મેસેજ આપ્યો કે આપણે સામાન્ય માણસ તરીકે સમજી શકીએ કે જ્યારે આપણે 2 પાંદડા ભેગા કરીને જ્યારે આપણે ફેમિલી ચલાવતા હોય ને તો આપણે સંપત્તિઓ ભેગી કરી હોય તો માણસ 5-10 વર્ષે બી 2 ગણી 3 ગણી સંપત્તિ બનાવી નથી શકતા જ્યારે 5 વર્ષે કે 10 વર્ષ ચાલે જ્યારે બીજી વખત પાછા નોમિનેટ થાય છે તો એ લોકોની સંપત્તિઓ 200-300 ગણી વધી ગઈ હોય છે જે મારા કનિંગે કહ્યું એ બાબતના હું એમની ફેવરમાં લાગે છે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે કારણ કે આટલી જ સંપત્તિ વધી જવી માંડ 1 લાખ રૂપિયા હોય અને 5 વર્ષ પછી એના 10 કરોડ 15 કરોડ 20 કરોડ થઈ જાય શું કહેશો આપ
આમાં કોઈ પણ રાજકીય પક્ષ હોય, આપણે કોઈ પણ એક પક્ષને આંગળી નથી ચિંતા, પણ કોઈ બી રાજકીય પક્ષનો ઉમેદવાર જ્યારે સામાન્ય નાગરિક તરીકે એમનું પ્રતિનિધિત્વ જ્યારે લખાવે છે અને ત્યાર પછીના જ્યારે ચૂંટાયા પછીના પાંચ વર્ષ પછીની એમની આખી લાઈફસ્ટાઈલ, રહેણી કરણી બધું બદલાઈ જાય છે, એ અમારા સામાન્ય પ્રજાના ગળે વાત ઉતરતી નથી. આજે મોંઘવારીની સામે કોઈ પણ રાજકીય પક્ષ હોય એ જોતું નથી કે સામાન્ય માણસની શું ફરિયાદ છે, એ નથી જોતા, પોતાનો ખાલી આવકનો સ્ત્રોત કયો છે એ જોવે છે. એના માટે એ લોકોએ શાંતિથી વિચારવું જોઈએ કે ભાઈ સામાન્ય માણસની પરિસ્થિતિ શું છે, એ લોકોની તકલીફો શું છે, એ લોકોની ફરિયાદો કેમ નથી દૂર થતી, એને પોલિટિકલી એમના ગવર્મેન્ટના અધિકારીઓ સાથે ડિસ્કસ કરીને એ બધા પ્રશ્નોનો જવાબ એમને આપવા જોઈએ. ખાસ કરીને જ્યારે રાજનેતા હોય છે, જ્યારે ઇલેક્શન લડતો હોય, ચાહે કોઈ પણ હોય, ધારાસભ્ય હોય, કોર્પોરેશન હોય, સાંસદ હોય, એની જે સંપત્તિ હોય છે 5-10 માં વધી જતી હોય છે. એક સામાન્ય નાગરિકને કદાચ એ વાર્ષિક ભેગો કરવો જાય તો એ માંડ એને 10-15 હજાર કે 20 હજાર રૂપિયા એ ભેગા કરી શકતો હોય છે. આપને શું લાગે છે, કયા પ્રકારનો આપણે વિચારી રહ્યા છો? આમાં કેવું છે કે અત્યારે કોઈ પણ સંસદ સભ્ય હોય છે, ધારાસભ્ય હોય છે, જે વખતે એને ટિકિટ નથી મળતી હોતી એ વખતે એ લોકો પ્રચાર કરવા માટે લોકોની પાસે જાય છે, લોકોને ખોટા ખોટા સપના બતાવે છે. લોકોને સપના બતાવ્યા પછી જ્યારે લોકો એને ચૂંટે છે, એના પછી તમે ઘણા કિસ્સા એવા જોયા હશે કે કોઈ પણ જ્યારે ખરેખર એ ધારાસભ્યની કે સંસદ સભ્યની જરૂર હોય છે એ વખતે આપણી પાસે અવેલેબલ નથી હોતા. એ તમે કોઈ પણ કુદરતી હોનાર જ જુઓ કે માર્કેટની અંદર થઈ રહેલા અમુક કોમી હુલ્લડો છે કે અમુક સંપત્તિની વાત કરી રહ્યા છે. હા, હું સર તમને એની પર જાઉં છું કે એ રીતેની પબ્લિકને મિસગાઈડ કરીને આ લોકો ઘણા આગળ આવી જતા હોય છે. બરાબર, અત્યારે એક નોર્મલ માણસનું તમે ખાલી જસ્ટ એક એક્ઝામ્પલ જુઓ કે ઘર હોમ લોન લે છે તો માણસ 25 વર્ષ સુધી હોમ લોન ભરતો રહે છે. જ્યારે તમને કદાચ આજે સંસદ સભ્ય તરીકે તમે આજે સિલેક્ટ થાઓ છો, કોઈ પણ વ્યક્તિ આજે સિલેક્ટ થાય છે તો માત્ર 1 વર્ષની અંદર એનો ઘર નથી બનતું, બંગલો બની જાય છે. તો કંઈક ને કંઈક અંશે આની અંદર કંઈક ને કંઈક એવું રંધાઈ રહ્યું છે જે પ્રજાને દેખાઈ નથી આવતું. મતલબ આ એક પડદા પાછળની ગેમ થઈ રહી છે. તો ક્યાંક ને ક્યાંક સ્પષ્ટપણે લોકો માની રહ્યા છે કે પડદા પાછળની ગેમ છે, ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, અને ખાસ જે લોકો પર જવાબદારી હોય છે, જે નેતાઓ એક આદર્શ સ્વરૂપ બનતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર કરીને અથવા તો ખોટી રીતે તેઓ પોતાની સંપત્તિ ભેગા કરતા હોય છે અને સ્પષ્ટપણે લોકોના મત સાથે તો છેતરપિંડી કરતા હોય છે તેવું સ્પષ્ટપણે અત્યારે લોકોને લાગી રહ્યું છે. જી જી, આપણે રાજકોટની જનતાને પૂછીએ. રક્ષિત અમારી સાથે જોડાયેલા છે. રક્ષિત, શું કહી રહ્યા છે રાજકોટના લોકો કે એવો તે કયો ફોર્મ્યુલા છે કે સાંસદોની સંપત્તિ છે તે આટલી બધી વધી જતી હોય છે? રાહુલ ગાંધીની સંપત્તિ બાબતે આજે જ્યારે પ્રશ્ન થયો કે 10 વર્ષમાં 8 કરોડ 45 લાખ રૂપિયા વધી ગયા. મિથુન, ચોક્કસથી જે પ્રકારે આજનો આપણો મુદ્દો છે કે જે રાજનેતા હોય છે તેની સંપત્તિ છે તે કઈ રીતે ડબલ થઈ જતી છે, આપણે જનતા પાસેથી જાણીશું. જે રીતે રાહુલ ગાંધીની 10 વર્ષની અંદર 8.5 કરોડની સંપત્તિ વધી છે, આ જ પ્રકારે દરેક રાજનેતાઓની સંપત્તિ ક્યાંક ને ક્યાંક છે તે વધી રહી છે અને તેના જ કારણે છે તે જનતા પાસેથી આપણે જાણીશું કે તેઓ શું આ મામલે વિચારી રહી છે. તમે શું કહેશો, જે પ્રકારે જે રાહુલ ગાંધીની 10 વર્ષની સંપત્તિ છે તે 8.5 કરોડ રૂપિયા વધી ગઈ છે, દરેક રાજનેતાઓની જે આવક હોય છે તેના વધારો જરૂરથી જોવા મળે છે, જ્યારે સામાન્ય પબ્લિક હોય છે તે 5 વર્ષ સુધી તેમની આવક બમણી પણ નથી થઈ શકતી, શું માનો છો આની પાછળનું કારણ? ના સાહેબ, એ તો ચોક્કસ રીતે અમારે ભારતની જનતા પ્રત્યે અમારે એક જાણવું તો છે જ કે આ આવક કેવી રીતના વધી રહી છે. અમને પણ જણાવો, અમારા યુવા ધનને પણ જણાવો કે જે મેક્સિમમ બિચારા બેરોજગારીની તરફ ઢસી રહ્યા છે. બરાબર છે, તો મેક્સિમમમાં મેક્સિમમ એ લોકોનો બી કયો આવકનો સ્ત્રોત આ રીતે વધે છે કેવી રીતના સાહેબ? અને બમણો 3 ગણો 4 ગણો નહીં, ઘણો બધો ગણો છે. બરાબર છે સાહેબ, તો આપણે એ ખરેખર એ એક ચર્ચાનો વિષય તો છે જ કે આ કઈ એવો સ્ત્રોત છે એ કે જે લોકો ખરેખર સમાજ સેવા કરવા માટે એ લોકોને આપણે ઊભા કરેલા છે કે એની પાસે આટલો બધો આવકનો સ્ત્રોત, એક ચર્ચાનો તો વિષય છે જ સાહેબ. તેઓ સમાજ સેવા કરવા માટે આવે છે, પરંતુ ક્યાંક તેમની આવકની વાત કરીએ તો ખૂબ જ બમણી નહીં પરંતુ ખૂબ વધારે વધી જતી હોય છે. આપ શું માનો છો આની પાછળનું કારણ શું હોઈ શકે છે? હિન્દુસ્તાનમાં ઘણા લોકોએ સમાજ સેવા કરી છે, ઘણા લોકો સમાજ સેવા કરતાં કરતાં પોતાની જિંદગી ખપાવી નાખી છે. તેમ છતાં પણ આપણી નજર સામે એવા ઘણા ઉદાહરણ છે કે જે રાજનેતાઓ ગુજરી ગયા હોય એની સંપત્તિ ઝાઝી હોતી નથી, પણ હાલના સમયમાં એવી તે કઈ સમાજ સેવા લોકો કરે છે કે જેના લીધે એની સંપત્તિ રાતોરાત વધી જાય છે. મને ખ્યાલ છે જ્યાં ત્યાં સુધી રાહુલ ગાંધીએ જે સોગંદનામું કર્યું હોય ચૂંટણી પંચ સમક્ષ કે મારી સંપત્તિ આટલી છે, જેને જાહેર કરી હોય ચૂંટણી ટાઈમે, તો એની સંપત્તિ ઉત્તરોત્તર 2004થી લઈને 14 સુધીમાં આટલી બધી વધી કઈ રીતે ગઈ? ક્યાંક ને ક્યાંક અંદર ખીચડી બહુ ખરાબ રીતે રંધાઈ રહી છે. આ દેશની જનતા પહેલાં કદાચ એવું હશે કે સંમતતા નથી,
પણ દેશની જનતા બધી સમજે છે, આજનો યુવાન બધો સમજે છે. 2019ની આવનારી લોકસભાની ચૂંટણીમાં આવા એક પણ નેતાને હિન્દુસ્તાનમાં પ્રવેશ નહીં કરવા દે. ચોક્કસથી આવા નેતાઓને પ્રવેશ ન કરવા માટે અપીલ કરાઈ રહી છે. તમે પણ એક યુવાન છો, શું માનો છો, જે પ્રકારે ન માત્ર સાંસદ, ન માત્ર રાહુલ ગાંધી, પરંતુ દરેક રાજનેતાઓની આવક છે તે ક્યાંક અત્યારે બમણી થતી જોવા મળે છે, શું માનો છો તેની પાછળનું કારણ શું હોઈ શકે છે? એવી તો કઈ વસ્તુ છે, એવી તો કઈ આવકનો સ્ત્રોત છે કે જે આટલી બધી આવક છે તે વધી જાય છે? સામાન્ય જનતાને 5-5 વર્ષ 10-10 વર્ષ સુધી છે તેનો જે આવક હોય છે તે બમણી નથી થતી. રાહુલ ગાંધીનું જે અત્યારના આપણે જે જોયું ચૂંટણી પંચે જે આપ્યું કે એમની આવકમાં આજે ચાર ચાર ગણો વધારો આવી રહ્યો છે, અને જે એના ફાર્મ હાઉસનું જે એમને કીધું કે 9 લાખ રૂપિયા ફાર્મ હાઉસની સંપત્તિ એમને દેખાડી, તો ફાર્મ હાઉસનું અત્યારે જોવા જઈએ તો એનાથી જે એને સંપત્તિ બતાવી છે તેના કરતાં 3-4 ગણું તો એ સંપત્તિનું ત્યાંથી આવક થઈ છે. તો રાહુલ ગાંધીએ કેવી રીતે આ સમક્ષ આપો, અને ચૂંટણી પંચને પણ હું એમ કહું છું કે આવા બધા નેતાઓને આપ આવી ચૂંટણી પંચને એ જ મારી ભલામણ છે કે બધા નેતાઓની સંપત્તિ તમે જોઈ રહો, કારણ કે વ્હાઇટ મની જો આટલું નીકળે છે, 4-4 ગણું નીકળે છે, તો બ્લેક મની કેટલું હશે? તો આ કઈ પ્રકારની સેવા છે એ કઈ ખબર નહીં પડતી. આ સમાજ સેવા છે કે શું છે તેની ઉપર સવાલ છે તે ઉઠાવી રહ્યા છે. તમે શું કહેશો જે પ્રકારે તાજેતરમાં જે રીતે જે ધારાસભ્યો છે તેમના પગારની અંદર પણ ગુજરાતની અંદર વધારો કરવામાં આવ્યો છે, સામાન્ય જનતા છે તે સામાન્ય જે કર્મચારીઓ છે તે પણ ક્યાંક પગાર વધારા માટે થઈ હડતાલ કરી રહી છે, શું માનો છો આ કેટલી યોગ્ય સમાજ સેવા? આ કોઈ પણ પક્ષનો નેતા હોય કે ગમે એ નાગરિક હોય, દરેક માટે રોજગાર જરૂરી છે, પણ આ રોજબરોજ ખેડૂતોના નામે ચડી ખાય છે અને કૃષિના નામે ચડી ખાય છે, બેરોજગારીના નામે જનતાને ગુમરાહ કરે છે, અને ક્યાંક ને ક્યાંક આ લોકો કાળું ધન છુપાવીને બેઠા છે અને વિદેશીમાં જમા કરે છે, પણ ખેડૂતોને કર્જ માફીના નામે બહાના બને એકત્રિત કરે છે, અને ક્યાંક ને ક્યાંક આ જાહેર જનતા પરેશાન છે. જનતા પરેશાન છે અને ભ્રષ્ટાચાર થતો હોવાની પણ ક્યાંક ડર છે તે જનતાને. આપ પણ એક યુવાન છો, શું માનો છો 4-10 વર્ષની અંદર 4 ગણી સંપત્તિ કેવી રીતે પોસિબલ થાય? તમને કઈ સવાલ થાય છે ખરો? ઘણી વાર એવું પણ થાય છે કે આ લોકો આટલી બધી સેવા કરે છે, દુનિયાની સામે દેખાડે છે કે અમે આ રીતે સેવા કરી છે, પણ 5 વર્ષમાં એ લોકો લાખમાંથી કરોડોપતિ કેમ બની જાય છે? એ લોકો શું કરે છે કે કોઈને ખબર નથી હોતી, બસ એટલું જ. ચોક્કસથી જનતા સવાલ પૂછી રહી છે, નેતાને પણ સવાલ પૂછે છે, તો સાથે જ ઇલેક્શન કમિશનને પણ કહી રહી છે કે જો સંપત્તિ બતાડવામાં આવતી હોય તો તેની અંદર જે સાચી સંપત્તિ બતાડાય છે કે પછી તેની પાછળ પણ કઈ રહસ્ય છુપાયેલું છે, આ તમામ સવાલો છે તે જનતા પણ પૂછવા માંગી રહી છે. કારણ કે સામાન્ય જે જનતા હોય છે તેમનું પણ આવક છે તે 5 વર્ષની અંદર છે તે બમણી નથી થઈ શકતી, ત્યારે 10 વર્ષની અંદર 4 ગણી આવક છે તે રાજનેતાઓની જે આવક છે તે વધી જતી છે, તેના કારણે જનતા પણ પરેશાન છે અને જનતા પણ રાજનેતાઓને છે તે સીધો સવાલ પૂછી રહી છે. જી બિલકુલ બિલકુલ. તો હવે આપણે વડોદરા વાસીઓ શું કહી રહ્યા છે અમારા સંવાદદાતા તુષાર પાસેથી જાણીએ. તુષાર, જે રીતે આજે રાહુલ ગાંધી પર જે સવાલ ઉઠ્યો છે કે 55 લાખની જે સંપત્તિ 10 વર્ષમાં વધીને 9 કરોડ રૂપિયા કેવી રીતે થઈ ગઈ, 8 કરોડ 45 લાખ રૂપિયા કઈ રીતે વધ્યા, એટલે કે 5-6 ગણા કઈ રીતે થયા, લોકો પણ તે બાબતે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. વડોદરાવાસીઓ શું કહી રહ્યા છે? ચોક્કસથી મિથુન, લોકસભાની ચૂંટણી જ્યારે માથી છે અને જ્યારે જે ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા છે અને ઉમેદવારો જ્યારે પોતાની નિજી સંપત્તિ જાહેર કરતા હોય છે ચૂંટણી પંચ સમક્ષ, ત્યારે આ જે મુદ્દો છે એ અત્યંત મહત્ત્વનો મુદ્દો બની ગયો છે. વડોદરાવાસીઓની જો વાત કરીએ તો વડોદરાવાસીઓના મનમાં પણ અનેક સવાલો છે, કેમ કે ભયંકર ગરીબ દારૂણ પરિસ્થિતિની અંદર રહેનારા લોકો જ્યારે ખોવે ખોબે મત આપીને મતદારો જેના પ્રતિનિધિ છે એને ચૂંટતા હોય છે, એને પ્રતિનિધિઓની આવકની અંદર જે સંપત્તિ છે એ સંપત્તિ અનેક ગણી વધી જાય ત્યારે ચોક્કસ તેવા પ્રશ્નો ઊભા થાય. ત્યારે વડોદરાના કેટલાક નાગરિકો આપની સાથે છે, એમની સાથે સીધી વાત કરીશું. સાહેબ, જે રીતે રાજકીય આગેવાનો, રાજકીય નેતાઓ, પ્રજાના પ્રતિનિધિઓ પાસે આવક બમણી થઈ જાય છે એને લઈને આપ શું માનો છો, શું કહેશો? આવક બમણી થાય છે, એમનો બિઝનેસ ઓલરેડી નેતા બન્યા હોય એની પહેલાં એ ઓલરેડી એક બિઝનેસમેન હોય છે, બરાબર, અને બિઝનેસમેન સાથે સમાજ સેવા પણ કરતા હોય છે. હમણાં 1 કે 2 દિવસ પહેલાં જ મેં ચૂંટણી પંચનું સાંભળ્યું કે રાહુલ ગાંધીની ઇન્કમ સોર્સની અંદર 30-40% વધારો થયો, તો મને એ નહીં ખબર પડતી કે એમનો તો કોઈ બિઝનેસ નથી, છતાંય કઈ રીતે એમના ઇન્કમની અંદર આટલો સોર્સ વધી ગયો? ચોક્કસથી ક્યાંક ને ક્યાંક પ્રશ્નો ઊભા થાય છે, કેમ કે જે આવક હોય છે એ આવકમાં વધારો પણ થઈ જાય છે, આપ શું કહેશો? મારે ખાલી એટલું જ કહેવું છે કે નીરવ મોદી, મેહુલ પંડે આ બધા તો કરીને નહીં ગયા, પણ અત્યારે હાલની અંદર બી જેને ટિકિટ નથી મળી એવા બી આગળ કરોડપતિ બની ગયેલા છે બરોડાની અંદર.
હજારો કરોડનું કૌભાંડ કરીને બેઠેલા છે. એટલે એવું નથી કે ખાલી કોંગ્રેસના નેતાઓએ જ આ બધું કરેલું છે. અત્યારે તમે હાલની અંદર ભાજપના નેતાઓનો બી પાછળ બેકગ્રાઉન્ડનો રેકોર્ડ કાઢશો ને તો એમના બી છોકરાઓ અત્યારે કરોડપતિ થઈ ગયા છે, હજારો કરોડનું કૌભાંડ કરીને બેઠા છે. એટલે આપણે ખાલી કહેવાનો મતલબ એટલો જ છે કે પબ્લિક બધું જાણે છે પણ ચૂંટણી ઠોકે છે એટલે વોટ તો આપવો જ પડશે, નેતા તો ચૂંટવો જ પડશે, ટિકિટ તો એમને જ આલવાની છે. બરાબર છે, પ્રજા જાણે છે તેમ છતાં પણ નેતાની પસંદગી કરવી પડશે ને એવા જ નેતાઓ જ્યારે સંપત્તિ બમણી બનાવતા હોય ત્યારે અનેક પ્રશ્નો ઊભા થાય. ખરેખર નેતાઓ પાસે અનેક સંપત્તિ નીકળે છે, આપ શું કહીશું? મારે એટલું જ કહેવાનું છે, જ્યારે આજે જે રાહુલ ગાંધી માટે કહી રહ્યા છે લોકો, બોડાસો ને એક સામાન્ય ટેક્સી ડ્રાઈવર અલકાપુરીમાં ટેક્સી સાફ કરતો હતો, અત્યારે કરોડોની પ્રોપર્ટી ધરાવે છે, મેયર બન્યા, ચેરમેન બન્યા, એ માણસનો કયો બિઝનેસ હતો તો કરોડપતિ થઈ રાતોરાત કરોડપતિ થઈ ગયો છે? સામાન્ય એક ટેક્સી ડ્રાઈવર એ કેટલું કમાઈ શકે છે? આજે જનતા જે જનતા પાસે આ લોકો એડવાન્સ ટેક્સ લે છે કોર્પોરેશન, હું તો કોઈ પબ્લિકને જે ચૂંટે છે એ લોકો જ પબ્લિકને લૂંટે છે, એડવાન્સ ટેક્સ લેવાનો કોઈ હક નથી એ લોકોને. તો એક ચોક્કસથી એટલે ક્યાંક ને ક્યાંક ટેક્સેશન છે કે વિવિધ ભ્રષ્ટાચારો કરીને આવા જાહેર જીવનો પડેલા લોકો પોતાની સંપત્તિમાં વધારો કરે છે. આપ યુવા છો, શું કહીશો આવા લોકો માટે? સૌથી પહેલાં તો ઝી ન્યૂઝે જે આ સવાલ ઉઠાવ્યો છે દેશના હિત માટે અને આમ જનતા માટે, દેશના નાગરિકો માટે મહત્ત્વનો સવાલ છે આ, કારણ કે આ એક લોકતંત્ર પર હુમલો છે. દેશની જનતાને આ ન્યૂઝની ચેનલના માધ્યમથી જે લોકો જોઈ રહ્યા છે એમને વિચારવા જેવો સવાલ છે, કારણ કે આ બહુ ગંભીર સવાલ છે કે જનતા જ્યારે ઇલેક્શન, તમે જુઓ આજે ચૂંટણી પંચે ઇલેક્શન ખર્ચો 70 લાખ રૂપિયા જાહેર કર્યો છે, ત્યારે ઉમેદવારે પોતાનો જેને ઇન્કમ એટલી છે, જેનો પગાર ને જેનો ભથ્થું ફક્ત 5 વર્ષમાં 60 લાખ છે, તો 10 લાખનો સૌથી પહેલો તો ભ્રષ્ટાચાર જે સરકાર સામે સ્પષ્ટ થાય છે. બીજી વસ્તુ કે એ લોકો ઇલેક્શન પહેલાંના જમાનામાં એવું હતું કે સેવા કરવા લોકો ઇલેક્શન લડતા હતા, હવેના જમાનામાં કે કોણ લૂંટશે કઈ રીતે અને કોણ કેવી રીતે માલ અંદરથી કમાશે ને કોણ પોતાની પાર્ટીને ફાયદો કરાવશે અને પાર્ટીના નેતાઓને ફાયદો થશે, આ જ એક વસ્તુ છે. લોકતંત્રની હત્યા થઈ રહી છે, આ જીતો જાગતો ઉદાહરણ છે. ચોક્કસથી લોકતંત્રની હત્યા થઈ રહી છે, કેમ કે બેનામી આવક સાથે નેતાઓ દિવસે ને દિવસે બહાર આવતા રહ્યા છે. આપ શું કહેશો યુવા છો? સામાન્ય માણસને આજે 5-10 લાખ રૂપિયા ભેગા કરવા હોય તો કેટલો સમય લાગે છે તમને ખબર છે. હવે એક નેતા જ્યારે ઉમેદવાર ચૂંટાઈને આવે છે એની સંપત્તિ એ દિવસે જુઓ અને આવનાર આવતા 5 વર્ષની અંદર જુઓ, ગાડી બંગલા સાથે, હવે એ ઇન્કમ, તમે ઇન્કમ સોર્સ એટલો વધી ગયો છે કે તમે વિચારો કે ઇન્કમ સોર્સ કેવી રીતે વધી ગયો આટલો બધો, એ સામાન્ય માણસે બી જણાવો તો એમને બી ખબર પડે. ચોક્કસથી ઇન્કમ વધી જાય છે ને એવા જ નેતાઓ આપણા પ્રતિનિધિ બને છે. એવી કઈ સ્કીમો છે ખરેખર આવા નેતાઓએ આપણા જેવા પ્રજાને પણ કહેવું જોઈએ જેથી આપણા આપની આવકમાં પણ બમણી આવક થાય? હાલ તો જે યુવા વર્ગ છે એ લોકો એટલી મહેનત કરે છે, ભણતરમાં એટલો રૂપિયો નાખે છે પણ એ લોકોને નોકરી નથી મળતી. અને આ એક રાજકારણ એવું થઈ ગયું છે હાલની તારીખની અંદર ગુજરાતની અંદર કે જે રાજકારણની અંદર જે પણ માણસ પડે છે એને તાત્કાલિક આજે, મતલબ જે ઇલેક્શનની અંદર આજે જીત્યો અને તમે અઠવાડિયા પછી એની ઇન્કમ તમે જોવા જાઓ તો એની પાસે 4-વ્હીલર ગાડી હોય છે અને એનો હિસાબ લેવાવાળો કોઈ વ્યક્તિ નથી, કમ કે બધું જ ડિપાર્ટમેન્ટ જ આખું એમના હાથમાં છે. તો વડોદરા શહેરની અંદર જો આ રીતે ચાલતું તો આખા ગુજરાતની અંદર, આખા ભારત દેશની અંદર શું નથી ચાલતું એ પહેલામાં પહેલો તો જોવા જેવું છે. તપાસનો વિષય છે, આપની પણ પ્રતિક્રિયા લઈ શું કહેશો? કેમ કે એક તરફ રાજકીય આગેવાનો જ લોકોનું પ્રતિનિધિત્વ કરતા હોય ને જ્યારે એમની પાસે હવે બેનામી આવક હોય, વધારે પડતી આવક મિલકત હોય તો પ્રજા પર એની શું અસર? પ્રજા પર એની ઘણી અસર થાય છે કે આજે કોઈ નેતા, માનલો નેતા બનીને આવે છે ચૂંટણીને તો પબ્લિકની સેવા કરવા પબ્લિક વોટ આપે છે, પણ જે નેતા આજે ફોર એક્ઝામ્પલ કે 5 લાખની આવક છે ને 5 વર્ષ પછી જોવો તેની પાસે 5 કરોડની આવક હોય છે, તો હું એ જ પૂછવા માંગીશ એમને કે તમારી પાસે એવી શું જાદુની લાકડી છે કે તમારો સંપત્તિમાં આટલો અનેક ઘણો વધારો થઈ જાય છે રાતોરાત? જાદુની લાકડી પ્રજા પર ઈચ્છી રહી છે, કેમ કે એ લાકડી જો આપણને મળે તો આપની પણ દારૂણ ગરીબી દૂર થઈ શકે. આપ શું કહીશો જે રીતે નેતાઓ પાસે આ પ્રકારની આવક વધે છે તેને લઈને? નેતાઓ એકચ્યુઅલી આમાં એવું છે કે નેતા બનવું એટલે પ્રજાના પ્રશ્નો યોગ્ય જગ્યાએ કે સાંસદ સભ્ય બને તો સાંસદમાં રજૂ કરવા, પરંતુ અત્યારે નેતાને એવું થઈ ગયું છે કે ભાઈ પોતે માવા ખાવા, મલાઈ ખાવી, અલગ અલગ ગ્રાન્ટોમાંથી કમિશન કાઢવા. કેમ કે તમે જોશો કે અત્યારે વડોદરામાં પણ ઘણી જગ્યાએ મોટા પ્રમાણમાં, પુષ્કળ પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયા, તો જે આપણું જે ભ્રષ્ટાચાર ખાતું છે, એન્ટી કરપ્શન બ્યુરો ખાતું છે, એમણે પણ તપાસ કરવી જોઈએ. કેમ કે આ એક શું કહેવાય કે એક જાદુની છડી કે કમિશનની છડી આ લોકો ઉપયોગ કરી રહ્યા છે, જે પણ સાંસદ સભ્ય છે એના પર આ લોકોએ તપાસ કરવી જોઈએ કે ભાઈ આ રીતે કેવી રીતના ડબલ કરી રહ્યા છે અને આના પર એક્શન લેવી જોઈએ. ચોક્કસથી મિથુન, વડોદરાના યુવાઓ માણી રહ્યા છે કેમ કે જે પ્રમાણે ચૂંટણી લડતા પહેલાં જે મિલકત જાહેર કરવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક એમની જે સમયમર્યાદા પૂરી થાય છે, ચૂંટણી પત્યા પછી જીત્યા બાદ એનો જે સમયકાળ છે પૂર્ણ થાય છે ત્યારબાદ એ મિલકતમાં ઘણો વધારો થતો હોય છે, ત્યારે પ્રજા અનેક પ્રશ્નો પ્રજાના મનમાં ઊભા થતા હોય છે. કેમ કે સામાન્ય માણસને 2 ટંક ખાવા માટે પણ ભારે પરિશ્રમ કરવો પડતો હોય છે, ત્યારે વડોદરાના યુવાઓ કહી રહ્યા છે કે આ રાજકીય જાહેર જીવનમાં પડેલા મહાપુરુષો પાસેથી એવી કઈ યુક્તિ છે કે
યુક્તિ જો અમને પણ મળે તો અમે પણ અમારી ગરીબીને દૂર કરીને શ્રીમંતાઈની મોજ માણી શકીએ. જી તો આભાર તુષાર, રક્ષિત, તેજસ અને અમિત. જે રીતે ગુજરાત બોલે છે માં આજે જે પ્રશ્ન કર્યો હતો કે રાહુલ ગાંધી સામે જે આજે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે ભાજપ દ્વારા કે જે સંપત્તિ છે તે 10 વર્ષમાં 55 લાખની જગ્યાએ 8 કરોડ ને 45 લાખ કેવી રીતે વધી ગઈ, એટલે કે 9 કરોડ કેવી રીતે થઈ ગઈ, તો આ ફોર્મ્યુલા છે તે સામાન્ય જનતાને પણ જોઈએ છે, જેના કારણે તેઓ પણ તેમની પરિસ્થિતિથી આગળ ઉઠીને શ્રીમંત થઈ શકે. તો સાંસદોએ હવે લોકોને પણ આ ફોર્મ્યુલા સમજાવવો જોઈએ, જેના કારણે લોકોને પણ તેનો ફાયદો મળી શકે. તો આજે ગુજરાત બોલે છે માં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.